નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું એમલ, તમારો બાયોલોજી ગાઈડ, અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 સાયન્સનો ચેપ્ટર નંબર 15, જેનું નામ છે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. જે અંગે જે વિવિધતા એટલે શું અને એનું સંરક્ષણ એટલે શું, એ અંગે આપણે બ્રીફમાં ગઈકાલના લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી. આજે આપણે એ જ વાતને થોડીક આગળ ધપાવીએ. તો પૃથ્વી ઉપર અંદાજિત જાતિઓની સંખ્યા કેટલી છે એ વિશે આજે આપણે વાત કરીએ, કે પૃથ્વી ઉપર પ્રોબેબલી કેટલી જાતિઓ અવેલેબલ હશે એમ, બરાબર? તો એ અંગે આપણે આજે જોવાનું છે, પૃથ્વી ઉપર જોવા મળતી જાતિઓ અને ભારતમાં કેટલી જાતિઓ જોવા મળે છે અંગે. એક આપણા માટે આજનું એક નવી વસ્તુ છે, પહેલો જ પ્રશ્ન અને યાદ રાખવા માટેનું પણ એક ટોપિક છે. IUCN અને ક્યારેક એને IUCNNR પણ કહેવામાં આવે છે. IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, IUCN. આ જે રેડ ડેટા લિસ્ટ હોય ને, આખી દુનિયાની અંદર કેટલી જાતિઓ છે, ક્યાં ક્યાં કેટલી જાતિઓ છે, કેટલી જાતિઓ નવી શોધાણી, કેટલી જાતિઓ લુપ્ત થઈ, આ બધાનું જે ડેટા કોણ રાખે, IUCN આ બધાનો ડેટા રાખે છે. IUCN એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. એને ઘણી વખત IUCNNR પણ કહેવામાં આવે છે, તો ત્યારે ગોટે નહીં ચડવાનું. IUCN ઇઝ ઇક્વલ ટુ IUCNNR. ઓકે, IUCN એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ, બરાબર? અને IUCNNR બે લીધા આપણે છેલ્લે, જે નેચર એન્ડ નેચરલ રિસોર્સિસને કોક વાર ખાલી એન જ કહેવામાં આવે ને કોક વાર NNR પણ કહેવામાં આવે છે, પણ ત્યારે આપણે ગભરાવાનું નહીં, બેનો મિનિંગ એક જ થશે. IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ. એને શું કીધું ખબર હે? એ આપણે પહેલા પાર્ટમાં આવી ગયું કે અંદાજિત જાતિઓ આપણી પાસે 1.5 મિલિયન કરતાં સહેજ વધારે હશે. 1 મિલિયન ઇઝ ઇક્વલ્સ ટુ 10 લેક્સ. એટલે કે શોધાયેલી જાતિઓ છે ને આપણી પાસે, એ ખાલી 15 લાખથી થોડી ઘણી વધારે છે, બરાબર? અને એ અંદાજ છે. હજુ આ બધા અંગે ઘણી બધી જાતિઓ શોધવાની બાકી જ છે, હજી એના ક્ષેત્રે એટલું નોંધપૂર્ણ કાર્ય જ નથી થયું. ઘણી બધી જાતિઓ શોધવાની હજી બાકી જ છે. અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપકતા છે, અને હજી આપણે બહુ બધા પોતપોતાની રીતે બધા ધારણાઓ લગાવતા હોય છે કે ભાઈ કેટલી જાતિઓ હશે, રાઈટ? આપણે પહેલાં ચેપ્ટરમાં આવ્યું, 17 થી 18 લાખ જેટલી ઓળખાયેલી જાતિઓ છે અને 5 લાખથી 5 કરોડ જેટલી જાતિઓ હોવાનો અંદાજ છે પૃથ્વીની અંદર, હે ને? તો આ જે કેલ્ક્યુલેશન છે એ ક્યાંથી, અત્યારે જે આપણે 15 થી 17 લાખ જેટલી ઓળખાયેલી જાતિઓ આપણી પાસે અવેલેબલ છે, તો એ જાતિઓનું ઓળખ છે એ ક્યાં ક્યાંથી થઈ ગઈ ને ક્યાં ક્યાંથી બાકી છે? ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં બાકી છે અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં વધુ પરિપૂર્ણ છે. સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ વળી આપણી સામાં બે નવા નામ આવ્યા. સમશીતોષ્ણ કટિબંધમાં આ બધું ઓળખ છે એ બાકી છે, અને ઉષ્ણ કટિબંધ છે, સમશીતોષ્ણ કટિબંધમાં થઈ ગઈ છે, અને ઉષ્ણ કટિબંધની અંદર સજીવોની જે વર્ગીકરણ છે એનું નામાધિકરણ છે એ કરવાનું બાકી છે. તો બે નવા શબ્દ છે, ઉષ્ણકટિબંધ એટલે શું અને સમશીતોષ્ણ કટિબંધ એટલે શું. આખી આખી દુનિયા છે ને એ 4 કટિબંધમાં ડિવાઈડ કરવામાં આવે છે. સૌથી પહેલાં આવશે વિષુવવૃત્તીય ઉપઉષ્ણ કટિબંધ, ઓકે? અને પછી અહીંયા આપણે ઉષ્ણ કટિબંધ ને લોકો એ જ કહે છે, વિષુવવૃત્તીય ઉષ્ણ કટિબંધ અને બીજું ઉષ્ણ કટિબંધ. વિષુવવૃત્તીય ઉષ્ણ કટિબંધની આપણે વાત કરીએ ને મિત્રો, તો એ પૃથ્વીના મધ્યમાંથી પસાર થાય છે. 23.5 સાઉથ અને 23.5 નોર્થ એ બેની વચ્ચેનો જે બેન્ડ બને એને વિષુવવૃત્તીય ઉપઉષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. આ વિસ્તાર છે ને એની અંદર વરસાદ બહુ સારો પડે છે. આ એક એવો વિસ્તાર છે કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે. આ વિસ્તારમાં ડેઇલી સવારે શિયાળો, ડેઇલી બપોરે ઉનાળો અને રોજ સાંજે વરસાદ પડે. મિત્રો, એનો વાર્ષિક વરસાદ 500 સેન્ટીમીટરથી પણ વધારે પડે છે. હવે આપણે અહીંયા 1 મહિનો 2 મહિનો વરસાદ પડ્યો હોય અને આપણે બારે ડોકી કાઢીએ તો બધું લીલુંછમ સરસ મજાનું થઈ ગયું હોય છે, હે ને? હવે એક વિચાર કરો તમે કે રોજ આવો વરસાદ પડતો હોય તો પૃથ્વીની આજુબાજુનો વિસ્તાર કેટલો સરસ મસ્ત મજાનો થઈ જાય.
હે ને, તો ઉષ્ણકટિબંધના દેશોમાં કેલ્ક્યુલેશન થઈ ગયું છે, બાકી છે. અને સમશીતોષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ છે એ કોને કહેવાય? સમ શીત ઉષ્ણ, નામ મેં સંધિ છૂટી પાડી નાખી, ખાલી સમ શીત ઉષ્ણ. મતલબ કે એ કેવા વિસ્તારો કે જે આગળ ઋતુઓ સ્પષ્ટ હોય, મતલબ કે શિયાળો હોય તો ઠંડી પડે જ, ઉનાળો હોય તો ગરમી પડે જ, અને ચોમાસું હોય તો વરસાદ પડે. આને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. સમશીત ઉષ્ણ મતલબ એક સરખી ઠંડી અને એક સરખી ગરમી, ઋતુઓ સ્પષ્ટ હોય એમ, રાઈટ કે નહીં? બાકી આપણે રણ પ્રદેશમાં તમે જુઓ તો એમાં વર્ષનો મોટાભાગનો સમયગાળો તો કે ઉનાળો, બહુ ઓછો સમય શિયાળો અને ચોમાસું થાય ને. હે, હમણાં ધ્રુવ પ્રદેશમાં કેનેડા ને આગળ વિસ્તારની તમે વાત કરો તો એ લોકોને આખા વર્ષમાં એક મહિનો બે મહિના ઉનાળો પડતો હોય ને તો એ ઠીક છે, બાકી એને ઓલમોસ્ટ આખું વર્ષ છે એ ઠંડી જ હોય. હે, એક સરસ જૂના કોર્સની અંદર એક સરસ સ્ટેટમેન્ટ હતું કે શીત કટિબંધનું એક સરસ સ્ટેટમેન્ટ હતું કે ભાઈ આ એક એવો વિસ્તાર છે કે જ્યાં આગળ ઉનાળામાં ઠંડી પડે છે અને શિયાળામાં ખૂબ ઠંડી પડે છે, આને શીત કટિબંધ કહેવાય. ઉષ્ણ કટિબંધ કોને કહેશું આપણે? તો કે એક એવો વિસ્તાર કે જ્યાં વર્ષનો મોટાભાગનો સમયગાળો ઉનાળો જ હોય, બહુ ઓછો સમયગાળો એવો હશે કે જ્યાં આગળ શિયાળો અને ચોમાસું જોવા મળે છે. ત્રીજો થશે વિષુવૃત્તીય પછી સમશીતોષ્ણ કટિબંધ કે જ્યાં આગળ ઋતુઓ સ્પષ્ટ હોય, અને ચોથો થશે વિષુવૃત્તીય ઉષ્ણ કટિબંધ કે જે સૌથી વધુ વરસાદ ધરાવતો વિસ્તાર છે. આપણો જે ભારતનો સાઉથનો વિસ્તાર આવે ને, ત્યાં આગળ વધારે પ્રમાણમાં વરસાદ આવે, કારણ કે એ વિસ્તાર છે ને એ વિષુવૃત્તીય ઉપઉષ્ણ કટિબંધની અંદર સમાવિષ્ટ છે. એટલે ને આગળ ચોમાસું, તમે વિચાર કરો, યાદ કરો જોઈએ, પહેલાં કેરળમાં ચોમાસું બેસે પછી ચોમાસું આગળ વધે, હે ને? યાદ આવે ને બધાને કે પહેલાં સાઉથમાં ચોમાસું બેસે પછી જે ચોમાસું એકાદ મહિનામાં કેરળમાં ચોમાસું બેસે, એના એકાદ મહિના પછી હમણાં આવતો મહિનો આવશે એટલે સાઉથની અંદર વરસાદ થઈ જશે ચાલુ, અને એના એકાદ મહિના પછી આપણા ગુજરાતની અંદર વરસાદ પહોંચે છે. તો આ બે નવા શબ્દ કદાચ હવે સમજાઈ ગયા હશે. ઉષ્ણ કટિબંધ એટલે કે ટ્રોપિકલ રેન ફોરેસ્ટ, એને આપણે વર્ષાવન પણ કહેવામાં આવે છે. આ પાઠની અંદર આ વર્ષાવન વિશે બહુ બધી વાત કરવાની છે. ઓકે, બીજું સમશીતોષ્ણ એને ટેમ્પરેટ ઝોન કહેવામાં આવે છે. તો ઉષ્ણ કટિબંધ હોય, ત્યાં આગળ મેં તમને કીધું કે વરસાદ બહુ પડે એટલે ઓબ્વિયસ છે કે ત્યાં આગળ જાતિઓની સંખ્યા કેવી હોય? વધારે હોય, અને સંખ્યા વધારે હોય તો એને ઓળખાણ કરતા વાર લાગે. અને સમશીતોષ્ણ કટિબંધમાં પ્રમાણમાં ઓછો વરસાદ પડે, અને વરસાદ પ્રમાણમાં ઓછો છે ને એટલા માટે આ વિસ્તારમાં જાતિઓની સંખ્યા ઓછી છે. એટલે ઓછી સંખ્યા હોય તો ફટાફટ કામ થઈ જાય, પણ જાજી સંખ્યા હોય તો વાર લાગે. તો ઉષ્ણકટિબંધના દેશો કરતાં સમશીતોષ્ણ કટિબંધના દેશોમાં આવી ગણતરીની પ્રક્રિયા ઓલમોસ્ટ ડન છે. હવે જીવશાસ્ત્રીઓ છે ને એને ઉષ્ણકટિબંધના વિસ્તારમાં તેમજ સમશીતોષ્ણ કટિબંધમાં કીટકોના સમૂહોની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ કર્યો. આપણે અત્યારે જોઈએ ને તો હમણાં પાછળના પેજની અંદર આપણે જોશું કે ભાઈ શોધાયેલી સજીવો હોય ને, અને આપણે જે સૌથી મોટો સમુદાય છે, હે, પ્રાણી સૃષ્ટિનો સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતો સમુદાય કયો? તો આપણે આવી ગયો આગળ સંધિપાદ સમુદાય. સંધિપાદ સમુદાય સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતો સમુદાય છે, અને આ સંધિપાદ સમુદાયના સજીવો છે એની અંદર સૌથી વધુ સંખ્યા પાછી કીટકોની છે. મિત્રો, એટલે ઓળખાયેલી જે જાતિઓ છે ને એમાંથી ઓલમોસ્ટ આપણે અડધાથી વધારે, હે, કે 60-70% જેટલા ભાગ તો કીટકોનો છે, રાઈટ? એટલે એના ઉપરથી બધાએ પોતપોતાની રીતે આ વસ્તુનો અંદાજ લખાવવાનો પ્રયત્ન કર્યો. કેટલાકનો અંદાજ એમ કે છે કે આપણી પાસે 2-5 મિલિયન જેટલી જાતો છે. આખે આખો ટોપિક છે એમસીક્યુ લેવલ ઉપર જ યાદ રાખવાનો છે, થિયરી લેવલ ઉપર યાદ રાખવાનો નથી. પરંતુ રોબર્ટ મે એના મત મુજબ એને એક સચોટ અંદાજ આપ્યો ને, એને એમ કીધું કે ખાલી 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી જાતિઓ જ છે. બીજા બધા કીટકો અને એ બધાની સંખ્યાની બધાને જોતા એવું લાગે છે કે ભાઈ સજીવોની જાતિ કેટલી હોવી જોઈએ? 2-5 મિલિયન જેટલી હોવી જોઈએ. પરંતુ ના, રોબર્ટ મે એમ કહે છે કે ના, 20-50 મિલિયન અથવા 2-5 કરોડ હોવી જોઈએ. પરંતુ રોબર્ટ મે એક એવું સારું એવું એનાલિસિસ કરીને કીધું કે ભાઈ ના, એવું નથી, આટલી બધી નથી જાતિ, મેક્ઝિમમ 70 લાખ જ હોવી જોઈએ. ઓકે, ફરી પાછું એક વખત આટલા ટોપિકની અંદર કયા કયા એમસીક્યુ આવ્યા એ હું તમને કહું. પહેલો એમસીક્યુ થશે IUCNનું ફૂલ ફોર્મ, IUCNનું આખું નામ, ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ.
2004 IUCN છે ને એનું જે હેડક્વાર્ટર છે ને એ સ્વિઝરલેન્ડની અંદર મોર્ગસ સ્ટેટની અંદર છે. મોર્ગસ વિસ્તાર અને સ્વિઝરલેન્ડની અંદર IUCNનું હેડક્વાર્ટર છે. સ્વિઝરલેન્ડ અને મોર્ગસમાં IUCNનું હેડક્વાર્ટર છે. એને એમ કીધું કે આજ સુધી વર્ણન થયેલી જાતિઓની સંખ્યા કેટલી છે? IUCNના મત મુજબ આજ દિવસ સુધીમાં વર્ણન કરાયેલી જાતિઓની સંખ્યા કેટલી થશે? 1.5 મિલિયન કરતાં છે, જે વધારે. બીજી વાત, ક્યાં આગળ કેલ્ક્યુલેશન થઈ ગયું છે અને ક્યાં આગળ કેલ્ક્યુલેશન બાકી છે? જવાબ, ઉષ્ણકટિબંધની અંદર બાકી છે અને સમશીતોષ્ણ કટિબંધની અંદર ઓલમોસ્ટ થઈ ગયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન સીધે સીધા વયા જાય ને આપણે, તો આ થશે કે બધા વૈજ્ઞાનિકોના મત મુજબ આજ આપણી પાસે અંદાજિત જાતિઓની સંખ્યા કેટલી થશે? જવાબ, બધા જ વૈજ્ઞાનિકોના અંદાજિત મત મુજબ આપણી પાસે જાતિઓની સંખ્યા 20-50 મિલિયન અથવા 2-5 કરોડ સુધી હોવાનો અંદાજ છે. પણ રોબર્ટ મે દ્વારા જે સચોટ ખ્યાલ આપવામાં આવ્યો એને અકોર્ડિંગ જાતિઓની સંખ્યા કેટલી છે? 7 મિલિયન અથવા તો માત્ર 70 લાખ જેટલી જાતિઓ હોવાનો અંદાજ છે. ઓકે, વળી પાછા આંકડામાં આપણે જવાનું છે, બીજા આંકડા. આટલું સમજાય? IUCNનું આખું નામ આપો. IUCNએ 2004ના રિપોર્ટમાં કેટલી જાતિઓ આપી? બરાબર, 1.5 મિલિયન કરતાં વધારે. ક્યાં આગળ બાકી છે અને ક્યાં આગળ થઈ ગયું છે? ઉષ્ણકટિબંધમાં બાકી છે અને સમશીતોષ્ણ કટિબંધમાં ઓલમોસ્ટ ડન છે. સૌથી વધારે અત્યારે જે શોધાયેલી જાતિઓમાં કોણની સંખ્યા વધારે લાગે છે? કીટકોની સંખ્યા વધારે લાગે છે. બધા વૈજ્ઞાનિકોના જે સર્વાનું મત અનુસાર અંદાજિત જાતિઓની સંખ્યા કેટલી છે? 20-50 મિલિયન અથવા 2-5 કરોડ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો થશે, રોબર્ટ મેના મત મુજબ કેટલી જાતિઓ હોવાનો અંદાજ છે? જવાબ થશે 7 મિલિયન અથવા તો માત્ર 70 લાખ જેટલી જાતિઓ હોવાનો અંદાજ થાય છે. ઓકે, આટલા હું તમને બધા MCQ કહું છું. આટલા MCQ આ ટોપિકની અંદર સિમ્પલ MCQ લ્યો તો આટલા આંકડાવાળા MCQ બને. હજી આજે જે કાંઈ પણ ભણવાનું છે બધું MCQ લેવલ ઉપર જ થશે. થિયરી લેવલ ઉપર જે હશે એ હું તમને કહીશ કે જો ભાઈ આ પ્રશ્ન થિયરીની અંદર પણ પૂછી શકાય છે. તો હવે આપણે જોઈએ આપણે કે જે ઓળખાયેલી જાતિઓ છે ને એની આપણે વાત કરીએ ને તો આપણી પાસે જે ઓળખાયેલી જાતિઓ છે ને એમાં 70% કરતાં પણ વધારે જાતિઓ પ્રાણીઓની છે. ઓકે, અને બધી લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત, અનાવૃત બીજધારી ભેગી કરો ને તમે તો 22% કરતાં વધારે નથી. ઓકે, તો 8% જેટલા મે બી સૂક્ષ્મજીવો છે, લાઇકેન છે, બેક્ટેરિયાસ છે, એ હોઈ શકે, રાઈટ? તો ત્રણ કેટેગરી આપણે કહી દઈએ, 70, 22 અને 8. 70માં કોને લેવાના? પ્રાણીઓ. 22%માં બધી વનસ્પતિઓ આવી જશે, લાઈક લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી. 8%ની અંદર મેબી પ્રોટિસ્ટા અને મોનેરા, એ બેના સભ્યો છે, એ 8%ની અંદર આવવા જોઈએ. ઓકે, ચાલો આગળ. પ્રાણીઓની અંદર આપણે વાત કરીએ ને હે તો 70% કરતાં વધારે કીટકો છે. એટલે કે દર 10 પ્રાણીએ 7 કીટક છે. હે, વળી પાછી આપણે પાછા આંકડા આવ્યા ફરીથી એક વખત જો. પહેલી આંકડો કયો આવ્યો? શોધાયેલા જે કુલ સજીવો છે એને તમે 100% કહો. 100%નું ડિવિઝન આપણે 3 કેટેગરીમાં કર્યું, પ્રાણીમાં કર્યું, વનસ્પતિમાં કર્યું અને મોનેરા અને પ્રોટિસ્ટાની અંદર કર્યું. પ્રાણીઓ તો કે 70%, વનસ્પતિમાં લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત અને આવૃત ભેગી કરો ને તો 22%, અને 8% જેટલા મે બી આદિકોષ કેન્દ્રીય એટલે કે મોનેરા અને એકકોષીય સુકોષ કેન્દ્રીય સજીવ એટલે કે પ્રોટિસ્ટ હોવા જોઈએ. કારણ કે આમાં એનો ઉલ્લેખ નથી, બાકી બધી અંગેની વાત કરી દીધી છે. હવે કીટકોની જાતિ સમૃદ્ધિ પ્રાણીઓની અંદર આપણે વાત કરીએ ને તો સૌથી વધારે જાતિ સમૃદ્ધિ કેની રહેશે? કીટકોની રહેશે, રાઈટ? એટલે કે દર 10 પ્રાણી તમે લઈ લો ને તેમાંથી 7 કીટક છે. ઓકે, વિશ્વમાં ફૂગની સંખ્યા છે ને એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તન કરતાં પણ વધારે છે. ફૂગ આપણી પાસે કેટલી અવેલેબલ છે? તો કે ફૂગ છે ને એ મત્સ્ય ટોટલ આખી દુનિયાના જેટલા મત્સ્ય છે ને, નંબર ઓફ મત્સ્ય નથી લેવાના, સ્પીસીસ ઓફ મત્સ્ય લેવાના છે, બરાબર? મત્સ્યની જાત લેવાની છે, નંગ નથી લેવાના. તો મત્સ્યની જાત છે, જાતિઓ છે ને એ ઉભયજીવીની કુલ જાતિઓ, સરીસૃપ અને સસ્તન, એ બધાની કુલ જાતિઓ છે ને એના કરતાં પણ વધારે ફૂગની જાતિઓ આપણી પાસે છે. ઓકે, તો ફરીથી એક વખત જો, આ ટોપિકમાં કેટલા MCQ આવ્યા આપણે? પહેલો MCQ થશે શોધાયેલા કુલ સજીવો પૈકી પ્રાણીઓની ટકાવારી. જવાબ 70%.
ઓકે, શોધાયેલા કુલ સજીવો પૈકી વનસ્પતિ એટલે કે લીલ ફૂગ દ્વિઅંગી અનાવૃત અને આવૃત બિદ્દારીઓની સંખ્યા તો કે 22% કરતાં વધારે નથી. હવે બાકી જે મોનેરા અને પ્રોટિસ્ટા બચ્યા એ મે બી 8%ની અંદર આવવા જોઈએ. હજી એક વખત, શોધાયેલા કુલ પ્રાણીઓ પૈકી કીટકોની ટકાવારી તો કે 70%. ફૂગની કુલ જાતિઓ કેના કેના કરતાં વધારે છે? મત્સ્ય ઉભયજીવી સરીસૃપ અને સસ્તન. એક વિયક નથી લીધા, રાઈટ? મત્સ્ય ઉભયજીવી સરીસૃપ અને સસ્તન કરતાં ફૂગની ટકાવારી વધારે છે, હે ને? બધા એમસીક્યુ થયા. હજી એક વખત બધા એમસીક્યુ પહેલેથી સ્ટાર્ટ કરતા જાઓ, તમે મનમાં બોલતા જજો. પહેલાં આપણે આયુસીએનનું ફૂલ ફોર્મ, બીજો પ્રશ્ન આયુસીએનને 2004નો જે રિપોર્ટ આપ્યો હતો એને એકોર્ડિંગ જાતિઓની સંખ્યા, ત્રીજો પ્રશ્ન ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં જે વર્ગીકરણને લગતું હાલ છે એ, કે ભાઈ ક્યાં વધારે ને ક્યાં ઓછું છે એ. એના પછીનો પ્રશ્ન થાય સજીવો છે એને કુલ કેટલા, વૈજ્ઞાનિકો છે એમના મત મુજબ કેટલા ટાઈપના સજીવો હોવા જોઈએ. એના પછીનો પ્રશ્ન ક્યાં વૈજ્ઞાનિકે એક સાયન્ટિફિક દ્રષ્ટિએ સારો ઓથેન્ટિક કહી શકાય એવો આંકડો આપ્યો, એ એક પ્રશ્ન બને ક્લાસિફિકેશન અંગેનો. અને આ બને કે રોબર્ટ મેં કેટલી જાતિ હોવાનો અંદાજ મૂક્યો, બરાબર ને? પહેલા પ્રશ્ન જવાબ આવે રોબર્ટ મેન, બીજા પ્રશ્નનો જવાબ આવે 7 મિલિયન, રાઈટ? શોધાયેલા કુલ સજીવો પૈકી પ્રાણીઓની ટકાવારી કેટલા ટકા? 70%, બરાબર. લીલ ફૂગ દ્વિઅંગી અને અનાવૃત બિદ્દારી એની ટકાવારી કેટલા ટકા? 22% કરતાં વધારે નથી, બરાબર. પછી શોધાયેલા કુલ પ્રાણીઓમાંથી કીટકોની ટકાવારી કેટલા ટકા? 70%. અને ફૂગ કેના કેના કરતાં વધારે છે? મત્સ્ય ઉભયજીવી સરીસૃપ અને સસ્તન કરતાં. ચલો ડન. એના પછી મિત્રો આ આકૃતિ આવે છે, આ બધા એમસીક્યુ લેવલ ઉપર છે એટલે જાજુ રિવિઝન આપું છું. અને આપણે પ્રશ્નની એ ખબર પડે કે આવો પ્રશ્ન જો આની અંદરથી પૂછાવાનો છે. આકૃતિ રહીને એ બહુ પૂછાય છે. નામ નિદર્શન માટે ગુજરાત બોર્ડ, ગુજકેટ અને નીટ આ ત્રણે ત્રણ માટે આ આકૃતિ મોસ્ટ અગત્યની થઈ શકે છે. પહેલાં તો આકૃતિ કેની કેની છે? પહેલી આકૃતિ અપૃષ્ઠવંશીની છે, બીજી આકૃતિ પૃષ્ઠવંશીની છે અને ત્રીજી આકૃતિ વનસ્પતિઓની છે. ઓકે, વનસ્પતિઓ, અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી, રાઈટ ને? અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી અને વનસ્પતિઓ. તો કે અપૃષ્ઠવંશીઓમાં કોની કોની વાત કરી? કીટક, સૌથી વધારે કીટક, એનથી ઓછા અન્ય પ્રાણી સમૂહ, એનથી વધારે, એનથી વધારે ઓછા મૃદુકાય અને સૌથી ઓછા સ્તર ખોચી. પૃષ્ઠવંશીઓમાં કોણ કોણ આવ્યું? પૃષ્ઠવંશીઓની અંદર આવ્યું સૌથી વધારે કોણ આવ્યું? તો કે કીટકો આવ્યા, પછી અન્ય પ્રાણી સમૂહ આવ્યા, પછી મૃદુકાય આવ્યા અને સ્તર ખોચી આવ્યા. 4 વસ્તુને એક્સપ્લેનેશન આપ્યું છે. પ્રાણીઓ પૃષ્ઠવંશીઓ કે જે નવકરોડસ્તંભ મેરુદંડનું રૂપાંતરણ કરોડસ્તંભમાં થઈ જાય એને પૃષ્ઠવંશી કહેવાય. પૃષ્ઠવંશીઓમાં સૌથી વધારે કોણ છે? તો કે માછલી. અપૃષ્ઠવંશીઓમાં સૌથી વધારે કોણ છે? તો કે કીટક. બંને આપણે એમસીક્યુ ઉપરથી પ્રશ્ન, હે? માછલીઓ, પછી જોજો તમે પક્ષીઓને સરીસૃપો એક સરખા અને સસ્તા અને ઉભયજીવી એક સરખા, રાઈટ? માછલી બધી, અડધાથી વધારે ભાગ તો માછલીનો જ થઈ ગયો, બરાબર. પછી બીજા નંબર ઉપર કોણ આવશે? પક્ષીઓ અને સરીસૃપ આ નંબર 2 ઉપર, અને સસ્તન અને ઉભયજીવી એ આવશે નંબર 3 ઉપર. એમસીક્યુ પર્પઝ ઉપર આપણે યાદ રાખવું પડશે ને. તો આ 2 કેના ઉપર આવશે? 3 નંબર ઉપર આવશે, આ 2 ભેગા, રાઈટ? હવે આમાં કોણ કોણ આવ્યું? પહેલા નંબર ઉપર કીટક આવ્યું, પછી બીજા નંબર ઉપર પ્રાણી સમૂહ આવ્યા, ત્રીજા નંબર ઉપર મૃદુકાય અને ચોથા નંબર ઉપર સ્તર્ક વચ્ચે આવ્યા. આકૃતિમાં આપણે શું દઈ શકીએ છીએ? એમસીક્યુ એક્ઝામની અંદર કોઈ બી એક ભાગ લઈ લે, લાઈક અહીંયા સરીસૃપ છે, સરીસૃપના બદલે એ દઈ દે, બીજું કાંઈ ના લખ્યું આકૃતિની અંદર, એ કંઈ આખી નામ વગરની જ આકૃતિ હોય, સરીસૃપના બદલે એ લખ્યું હોય અને આપણે કહી દઈએ કે આપણે આકૃતિમાં દર્શાવેલા ભાગનું સાચું નામ આપો, તો આપણે જવાબ આપવાનો થાય સરીસૃપ. ઓકે, હજી આકૃતિ ઉપરથી એવો પ્રશ્ન બને કે પૃષ્ઠવંશીઓમાં ક્યાં બે સજીવો એવા છે કે જેનું પ્રમાણ ઓલમોસ્ટ એક જેવું લાગે? જવાબ આવે પક્ષી અને સરીસૃપો અને ઉભયજીવીઓ અને સસ્તનો, બરાબર. પછી ત્રીજી આકૃતિ આપણે જોઈએ તો ત્રીજી આકૃતિમાં કોણ આવે છે? તો કે ત્રીજી આકૃતિ વનસ્પતિની છે, રાઈટ? એમાં સૌથી વધારે જાતિઓ કેની થશે? ફૂગની થશે, પછી આવૃત બીજધારી થશે, પછી લીલ થશે, રાઈટ?
પછી દ્વિઅંગી અને ત્રિઅંગી, આ બે એક સરખી ભેગી જ છે. અને સૌથી છેલ્લે લાઇકેન હશે. તો લાઇકેનની જાતિ સૌથી ઓછી અને ફૂગની જાતિ સૌથી વધારે, બંનેને આ પ્રશ્ન કે વનસ્પતિઓના વર્ગીકરણને આધારે તમે શું તારણ કાઢી શકો છો કે લાઇકેન્સ છે એ સૌથી ઓછા છે અને લીલ છે અને ફૂગ છે એ સૌથી વધારે છે. ઓકે, ત્રણ આકૃતિઓ, એક આકૃતિ અપૃષ્ઠવંશીઓની, બીજી આકૃતિ પૃષ્ઠવંશીઓની, ત્રીજી આકૃતિ વનસ્પતિઓની. અપૃષ્ઠવંશીઓમાં કીટકો સૌથી વધારે, પૃષ્ઠવંશીઓમાં માછલા સૌથી વધારે, હે, અને વનસ્પતિઓમાં ફૂગ સૌથી વધારે. આવૃત બિદારી અને ફૂગ ઓલમોસ્ટ સેમ જેવા જ લાગે છે આમ તો, પણ આપણે આગળ એક સ્ટેટમેન્ટ આવ્યું કે ફૂગની સંખ્યા વધારે છે, બરાબર. પણ એ તો જોકે ઓની સાપેક્ષમાં કીધું છે. તો અહીંયા ફૂગ છે, આવૃતબીજધારી છે, લીલ છે, લાઇકેન છે, દ્વિઅંગી એટલે કે મોસ અને ત્રિઅંગી વનસ્પતિઓ જોવા મળે છે. તો મિત્રો, આ એક આપણા માટે, બધા માટે ગુજરાત બોર્ડની અંદર ખાસ યાદ રાખજો. ગુજરાત બોર્ડની અંદર આ યુનિટમાંથી દર વખતે MCQમાં આકૃતિઓ પૂછાતી જ હોય છે. અને ટોટલી આપણે ગુજરાત બોર્ડની અંદર 7 માર્ક્સથી 8 માર્ક્સની આકૃતિઓ સ્પેશિયલી પૂછવાની થતી હોય છે. 2-3 MCQs એવા હોય છે કે આ વખતે ગુજકેટની અંદર 5-6 MCQ એવા હતા કે જે 40-6 MCQ, હું તમને કહું છું, 100 માર્ક્સમાંથી કહું છું. પણ એ આ વખતે MCQ ગુજરાત બાયોલોજીના MCQ પ્રમાણમાં બધા એને ગુજકેટના હાર્ડ પડેલા હતા, કારણ કે બધા પ્રશ્ન છે એ ઓલમોસ્ટ આપણે એમ કહીએ કે 6-1 પ્રશ્ન તો એવા હતા કે જે પ્યોરલી આકૃતિ બેઝ જ હતા. અને ગુજરાત બોર્ડની અંદર એવું જ કરેલું હતું કે આ યુનિટના MCQ જોઈને એ બધા આકૃતિ ઉપરથી જ હતા, એટલે આકૃતિ પણ ગુજરાત બોર્ડ માટે ખાસ અગત્યની થતી હોય છે. ઓકે, અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશીમાં અને વનસ્પતિઓ, અપૃષ્ઠવંશીઓમાં સૌથી વધારે કીટકો, પૃષ્ઠવંશીઓમાં સૌથી વધારે માછલી, સ્તરકવચીઓ સૌથી ઓછા થશે, નામાં લાઇકેન સૌથી ઓછી થાય છે, બરાબર. તો આ આકૃતિ થઈ આપણી, વાતને થોડીક આગળ વધારીએ. આ એક પ્રશ્ન 2 માર્ક્સની અંદર આપણે પૂછી શકાય ને એવું રહીએ કે આદિકોષ કેન્દ્રીય છે ને, એનું કાંઈ ઉલ્લેખ નથી. કે આપણે જે કાંઈ પણ ક્લાસિફિકેશન આપ્યું છે ને એ બધું ક્લાસિફિકેશન કેના બેઝ છે? આપણું બધું ક્લાસિફિકેશન જોઈને એ શું કોષ કેન્દ્રીય સજીવોનું છે? આદિકોષ કેન્દ્રીય સજીવોનું એક્ઝેક્ટ ક્લાસિફિકેશન આપણે આપવામાં આવ્યું નથી. તો શા માટે આપણી પાસે આદિકોષ કેન્દ્રીયની કોઈ એક્ઝેક્ટ માહિતી નથી? એનો જવાબ આપણે વિચારીએ કે એક વાત આપણે નોંધવી જોઈએ કે આદિકોષ કેન્દ્રીય સજીવો છે આમાં કોઈ અહીં એક્ઝેક્ટ સંખ્યા આપી નથી. જીવશાસ્ત્રીઓને હજુ એ ચોક્કસ ખાતરી નથી કે આદિકોષ કેન્દ્રીય સજીવોની સંખ્યા કેટલી છે. શું કામ? કારણ કે આપણી જે પરંપરાગત વર્ગીકરણ પદ્ધતિ છે ને, એ સૂક્ષ્મજીવોનું ક્લાસિફિકેશન કેવી રીતે કરવું એ સમજાવતી નથી. આપણા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ બધાય ઉચ્ચ કક્ષાના સજીવો માટેના જ છે. સૂક્ષ્મજીવોને કેવી રીતે ક્લાસિફાય કરશું આપણે? લાઈક કેમ આપણે સમજો છીએ સ્ટેટમેન્ટ શું કહે છે કે હું એમ કહું કે મેરુદંડનું રૂપાંતરણ કરોડસ્તંભમાં થઈ જાય એ બધાયને પૃષ્ઠવંશી કહેવાય, બરાબર. પછી આ જ પ્રકારે જો એવી વનસ્પતિ કે જેમાં મૂળ પ્રકાંડ અને પર્ણ જેવા ભાગ જોવા મળે તો એને ત્રિઅંગી કહેવાય. તો આજે આપણે વનસ્પતિને અને પ્રાણીઓને ક્લાસિફાય કરવા માટેનો એક ક્રાઇટેરિયા આપ્યો, એની જેમ આદિકોષ કેન્દ્રીયને એક્ઝેક્ટલી કેવી રીતે ક્લાસિફાય કરવા, હા બસ એને આપણે એક રીતે ક્લાસિફાય કરી શકીએ છીએ કે ભાઈ બધા આદિકોષ કેન્દ્રીય છે કે પછી બધા એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો છે. પણ એની હજી અંદર કેવી રીતે ક્લાસિફાય કરવાની એની આપણી પાસે જાજી માહિતી હજી છે નહીં, એટલે આજે આપણી પાસે આદિકોષ કેન્દ્રીય સજીવોનું કોઈ એક એક્ઝેક્ટ વર્ણન નથી. અને ઘણી બધી જાતિઓ એવી છે કે પ્રયોગશાળામાં સંવર્ધન એનું કરાય નહીં. લાઈક આ કોરોના વાયરસ છે, તમારે એનું સ્ટડી કરવું છે તો કોરોના વાયરસનું પ્રયોગશાળામાં સ્ટડી કરતી વખતે એ તો અત્યારે આ દવાખાના હોય એની પાસે એવા કોસ્ટ્યુમ્સ ને એ બધું હોય એટલે એ લોકો આવું સ્ટડી કરી શકે. પણ આપણે ઘણી બધી એવી જાતિઓ છે કે રોગકારક છે, એમ આપણા માટે નુકસાનકારક છે. જો આવા સ્ટડીઝ દરમિયાન કોઈ પણ પ્રકારની ભૂલ થઈ જાય તો માણસને પણ રોગ થઈ શકે છે, એટલા માટે આવી જાતિઓનું વર્ગીકરણ કરવું શક્ય બનતું નથી, રાઈટ. જો સમૂહોની જાતિઓના વર્ણન માટે જીવરાસાયણિક તમે જો બાયોકેમિકલ મેથડથી એનું આનું તમે
ક્લાસિફિકેશન કરશો ને તો એમની વિવિધતા લાખોની સંખ્યામાં થઈ શકે છે. હે, જૈવ રાસાયણિક અથવા તો આણ્વિક માપદંડો અપનાવી અને જો એની વિવિધતા દર્શાવવામાં આવશે તો એમની આ વિવિધતા લાખો સુધી પહોંચી શકે છે. સમજાય છે? આવો પ્રશ્ન બે માર્ક્સની અંદર આપણે પૂછી શકાય કે આ પાઠમાંથી, જો કે 3 માર્ક્સનો પ્રશ્ન આઈ થિંક સો પૂછાવાનો છે, પણ હવે કાંઈ આમ તો એવું બધું માંધેલું હોતું નથી કે આ પાઠમાંથી આનું જ પૂછવાનું બ્લુ પ્રિન્ટ છે એ મોટાભાગે મેન્ટેન થતી નથી, એટલે કોઈ બી પાઠમાંથી કંઈ બી વસ્તુ પૂછતા હોય છે. તો આદિકોષ કેન્દ્રીય સજીવો માટે આપણી પાસે કોઈ એવી ચોક્કસ માહિતી નથી, કારણ કે આપણી જે પરંપરાગત વર્ગીકરણ પદ્ધતિ છે એ સુકોષ કેન્દ્રીય સજીવોને ઓળખવા માટે ઉપયોગી થઈ શકે, પરંતુ અધિકોષ કેન્દ્રીયને એક્ઝેક્ટલી કેવી રીતે વર્ગીકૃત કરવા એની આપણી પાસે ક્રાઇટેરિયા જ નથી. પહેલી વાત, ઘણી બધી જાતિઓ એવી છે કે જેનું તમે પ્રયોગશાળામાં સંવર્ધન કરી શકતા નથી. બીજી વાત, અને જો જૈવ રાસાયણિક અથવા આણ્વિક માપદંડો અપનાવી અને એનું વર્ગીકરણ કરવામાં આવે ને તો એની સંખ્યા લાખોની થઈ શકે છે. આમ નીચલી કક્ષાના સજીવોનું આપણી પાસે પ્રોપર ક્લાસિફિકેશન છે નહીં. ઓકે, આ તો આપણે વાત કરી ઓલ ઓવર જનરલ વાત કરી મિત્રો. હવે આપણો પ્રશ્ન બન્યો 3 માર્ક્સનો કે ભારતની જે વિવિધતા અંગે સમજાવો. હવે યાદ રાખજો, આ ટોપિક રહ્યો, આગળનો 2 માર્ક્સનો પ્રશ્ન બને એ રીતનો ટોપિક હતો. આ ટોપિક આપણો એવો થશે કે જે 3 માર્ક્સનો પ્રશ્ન બને કે ભારતની જે વિવિધતા સમજાવો. એક પ્રશ્ન આપણે પાકો કરશું કે ભારત છે ને એ કુલ જમીન વિસ્તારના, આખી દુનિયાની જે કુલ જમીન વિસ્તાર છે એને તમે 100% ગણો, તેમાંથી ભારત પાસે માત્ર 2.4% જમીન વિસ્તાર છે. પરંતુ મિત્રો, વૈશ્વિક જે વિવિધતા છે ને એની આપણી પાસે 8.1% જે વિવિધતા છે. ફરીથી એક વખત પ્રશ્ન બે સમજીએ શું છે, MCQ માટે પણ અને થિયરી પર્પઝ ઉપર પણ, કે ભારત છે એ વિશ્વના કુલ જમીન વિસ્તારનો માત્ર 2.4% જેટલો જ ભાગ રોકે છે. પરંતુ તેમ છતાં ભારતની જે વિવિધતા કુલ જે વિવિધતાની 8.1% જેટલી છે. મતલબ કે દુનિયાની કુલ જે વિવિધતાને તમે 100% ગણો ને તો એ 100% પૈકીની 8.1% જે વિવિધતા ભારત પાસે છે. સમજાય છે? દુનિયાની કુલ જમીન વિસ્તારને 100% ગણો તો ભારતનો જમીન વિસ્તાર છે માત્ર 2.4%. દુનિયાની કુલ જે વિવિધતાને 100% ગણો તો એની અંદરથી આપણી પાસે કેટલી જે વિવિધતા છે 8.1% જેટલી છે. અને ભારત વિશ્વના 12 જે વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક છે. રાઈટ, કે ભાઈ વિશ્વના સૌથી વધુ જે વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક દેશ ભારત છે. શું કામ હોઈ શકે? એનું મેં તમને પહેલા દિવસની અંદર કદાચ એક વાત કરી કે ભારતની જે વિવિધતા છે એ શું કામ આટલી બધી સારી છે, કારણ કે જે વિવિધતા છે નિવસનતંત્ર ઉપર આધાર રાખે. જો તમારી પાસે અલગ અલગ ટાઈપના નિવસનતંત્ર હશે તો આપણી જે વિવિધતા પણ વધારે પ્રમાણમાં હશે. તો ભારત પાસે અલગ અલગ ટાઈપના વસવાટ છે, રાઈટ? કેમ કે ભારત પાસે રાજસ્થાનનું થાર ડેઝર્ટ છે, એટલે આટલું મોટું ડેઝર્ટ હોય તો એને લગતા સજીવો આપણી પાસે છે. પછી ભારત પાસે ગંગાના સપાટીએ મેદાનો છે તો એને લગતા સજીવો આપણી પાસે રહેવાના. ભારત પાસે હિમાલય જેવા ઊંચા પર્વતો છે તો એને લગતા સજીવો હોય, અને 7500 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો છે તો દરિયાઈ લગતા સજીવો પણ ભારત પાસે જોવા મળે છે. આમ ભારત વિશ્વના 12 જે વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક છે. ઓકે, આપણી પાસે 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ છે અને તેના 2 ગણાથી પણ વધારે, એટલે 90,000થી પણ વધારે પ્રાણીની જાતો છે. રાઈટ, રોબર્ટ મે એમ કહે છે કે જે આ જે જાતિઓ છે ને, હે, એ જે શોધાયેલી જાતિઓ લાગે છે ને એ તો માત્ર 22% જેટલી જ છે. હે, હજી આપણી પાસે 1,00,000થી વધારે વનસ્પતિની જાતિઓ શોધવાની બાકી છે અને 3,00,000થી વધારે પ્રાણીઓની જાતો શોધવાની બાકી છે. બધા MCQ થયા મિત્રો, ખાસ યાદ રાખવા જેવા નાખો પાઠ. ઇનફેક્ટ આવો જ છે કે ઘણી વખત આંકડા આવે છે તો આંકડા છે યાદ રાખવા માટેની એકમાત્ર ટેકનિક તો છે ફરીને રિવિઝન. તો આ પાઠનું રિવિઝન પ્રમાણમાં વધુ કરવાનું થાય. ફરીથી પહેલો પ્રશ્ન આપણે એમ જોયો કે ભારત છે એ કુલ જમીન વિસ્તારના 2% ભાગમાં છે, જવાબ 2.4%. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની અંદર જે વિવિધતા છે, જે વિવિધતાની દ્રષ્ટિએ ભારત પાસે કુલ 2% જે વિવિધતા છે વિશ્વના, તો કે વિશ્વની 8.1% જેટલી જે વિવિધતા ભારત પાસે છે. ભારત વિશ્વના
કેટલામાં જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક થશે? જવાબ 12માં જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક થશે. ભારતમાં 45,000 જેટલી વનસ્પતિઓ ઓળખાયેલી છે અને એનાથી બમણાથી પણ વધારે, એટલે 90,000 કરતાં વધારે પ્રાણીઓ ઓળખાયેલા છે. રોબર્ટ મે તો એમ કહે છે કે જે ઓળખાયેલી જાતિઓ છે ને એ માત્ર 22% જ છે, હજી 100,000 ટાઈપની વનસ્પતિઓ ભારતની અંદર છે કે જેને ઓળખવાની બાકી છે. 100,000થી વધારે ટાઈપના પ્રાણીઓ છે, 300,000 જેટલા પ્રાણીઓ છે કે જેને ઓળખવાના હજુ બાકી છે. પણ આજની જે સિચ્યુએશન છે ને, આજે જે દરે સજીવોનો લુપ્ત થાય છે ને, સરસ વિધાની વાત કીધી છે કે ભાઈ આજે જે દરે સજીવો લુપ્ત થાય છે ને એ દરે જોતાં એ ખૂબ જ નિરાશાજનક વાત એમ કહેવાની થાય કે ઘણી બધી જાતિઓ તો આજના જે માનવ શક્તિ છે અને આપણે આ બધી જે ઓળખાયેલી વણ ઓળખાયેલી જાતિઓ છે એને ઓળખવી હશે ને તો એના માટે મેન પાવર જોશે, બરાબર, માનવ શક્તિ જોશે કે જે પૂર્ણપણે પ્રશિક્ષિત થયેલી છે, જેને ખબર પડે છે કંઈક, જેને આ પ્રકારનું સ્ટડીઝ કર્યું છે એવા માણસો હશે ને તો આપણે આવું શોધ કરી શકશું અને એની પાછળ પૈસા ખર્ચવા પડશે તો આવી શોધ થશે, બરાબર. આ પરિસ્થિતિ હજુ વધારે નિરાશાજનક દેખાય છે. શું કામ નિરાશાજનક દેખાય છે? કારણ કે દુનિયાની અંદર કેટલા બધા સજીવો તો મિત્રો એવા હશે કે જેને આપણે શોધશું ને એ પહેલાં તો એ લુપ્ત થઈ ગયા હશે. હે, કારણ કે આજે આમ જુઓ ને તમે તો આજનો જે લુપ્તતાનો દર છે ને એ ભૂતકાળના લુપ્તતાના દર કરતાં 100 થી 1,000 ગણો વધારે છે. કેટલો? 100 થી 1,000 ગણો વધારે આજનો આપણો લુપ્તતાનો દર છે. એટલે એક અંદાજ તમે કાઢો ને તો દર 20 મિનિટે એક જાતિ લુપ્ત થાય છે. એટલે કે આમાં આ બધું જોતાં જ એવું લાગે કે ઘણી બધી જાતિઓ તો એવી હશે કે જે બિચારી હજી શોધાય ને એ પહેલાં તો એ લુપ્ત થઈ ગઈ હશે, બરાબર. ઘણી બધી જાતિઓ એવી પણ હશે કે જેની શોધ થાય એ પહેલાં એ જાતિઓ લુપ્ત થઈ ગઈ હશે. ઓકે, ફરીથી એક વખત આખા ટોપિકની વાત કરીએ. વાત કેની કરીએ છીએ? આપણે ભારતની જે વિવિધ સ્પેશિયલી ભારત વિશે વાત કરીએ છીએ. વિશ્વના કુલ જમીન વિસ્તારમાંથી માત્ર 2.4% જેટલો જમીન વિસ્તાર ભારત પાસે છે. ભારતની જે વિવિધતા કુલ જે વિવિધતાની 8.1% જેટલી છે. ભારત વિશ્વના 12માં જે વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક છે. વનસ્પતિ 45,000 જેટલી શોધાયેલી છે. પ્રાણીઓ એના કરતાં બમણાથી પણ વધારે શોધાયેલા છે. રોબર્ટ મેના હજી ઘણા બધા શોધવાના બાકી છે. રોબર્ટ મેના મત મુજબ જે શોધાયેલી જાતિઓ છે ને એ તો માત્ર 22% જેટલી જ છે, એટલે કે 100,000 જેટલા વનસ્પતિની જાતો શોધવાની બાકી છે અને 300,000થી વધારે પ્રાણીઓની જાતો શોધવાની બાકી છે. જો આવી જાતો આપણે શોધવી હશે ને તો એના માટે પ્રશિક્ષિત માનવ શક્તિની આવશ્યકતા રહેશે અને એના સમયની આવશ્યકતા રહેશે. પરંતુ આ પરિસ્થિતિ આજે આપણે જોઈએ ને તો વધુ નિરાશાજનક લાગે છે, કારણ કે હાલનો જે લુપ્તતાનો દર છે એ ભૂતકાળના લુપ્તતાના દર કરતાં 100 થી 1,000 ગણો વધારે છે. એટલે મિત્રો, કદાચ એવું બનશે કે ઘણી બધી જાતિઓ તો એવી હશે કે હજુ એની શોધ થાય એ પહેલાં લુપ્ત થઈ ગઈ હશે. એટલે સરસલી કહે છે કે ભાઈ પાઠ્ય આપણું જે લાઇબ્રેરી હોય એની અંદર બુક લિસ્ટ બનાવીએ એ પહેલાં જ અમુક બુક્સ ફાટી જાય એવું બને. તો આપણે ભારતની જૈવ વિવિધતા અંગેની વાત કરી છે. થિયરી પર્પઝ ઉપર યાદ રાખજો. ઓકે, છેલ્લા ટોપિક સમજણ શું કહે છે કે જે એ કે ભાઈજી આજે શોધાયેલી જાતો છે એ તો 22% છે, રાઈટ. હજી 100,000 જેટલી વનસ્પતિને 300,000 જેટલી પ્રાણીઓની જાતો શોધવાની બાકી છે. હવે જો તમારે જાતો શોધવી હોય છે તો પ્રશિક્ષિત થયેલા માણસો જોશે અને એવા માણસો જોશે કે જેની પાસે આ શોધ કરવા માટેનો સમય એ હોય. ઓકે, પણ કે આજની પરિસ્થિતિમાં જે સજીવોની લુપ્તતા થઈ રહી છે ને એ જોતાં તો કદાચ આપણે એવું લાગે કે ઘણી બધી જાતિઓ તો એવી હશે કે જેની શોધ થઈને એ પહેલાં એ લુપ્ત થઈ ગઈ હશે. ઓકે, જે વિવિધતાના પ્રતિરૂપ ભાતો આખી આખો ટોપિક છે એ આના પછીના લેક્ચરમાં લેવાનો થાય. ઓકે, તો અહીંયા સુધી અત્યારે આપણે વાત કરી. હજુ એક વખત આખું પાછું બ્રીફ કરીએ. એકદમ સિમ્પલ હતું.
હા, મેં તમને પ્રશ્ન પણ સાથે સાથે કહેતો જાઉં છું કે કેવા કેવા પ્રકારના પ્રશ્ન આપણે બનતા હોય છે. 5 મિનિટમાં બ્રીફ રિવિઝન પ્રશ્ન હું બોલું છું, આવડતું હોય તો જવાબ તમારી જાતે બોલતા જજો. પહેલો પ્રશ્ન, IUCNનું આખું નામ. બીજો પ્રશ્ન, IUCNNRનું આખું નામ. ત્રીજો પ્રશ્ન, IUCN એ ક્યારે અને કેટલી જાતિઓ છે એવી આપણે માહિતી આપી, કેટલી ઓળખાયેલી જાતિઓ છે એવી માહિતી આપી. તો કે સાલ યાદ રાખજો 2004, અને ઓળખાયેલી જાતિઓ તો ખબર છે 1.5 મિલિયનથી સેજ વધારે, બરાબર. કયા પ્રદેશમાં વર્ગીકરણ ઓલમોસ્ટ થઈ ગયું છે અને કયા પ્રદેશમાં બાકી છે. એના પછી છે, બધા વૈજ્ઞાનિકોના મત મુજબ અંદાજિત કેટલી જાતિ હોવાનો, અંદાજિત કેટલી જાતિ હોવાની શક્યતા છે. પછી રોબર્ટ મેએ કેટલી જાતિ હોવાની શક્યતા આપી, અને અને કેટલા સજીવો દ્વારા અને અને કયા વૈજ્ઞાનિક દ્વારા વધુ સંતુલિત અને સચોટ અંદાજ આપવામાં આવ્યો છે, બરાબર. પછી શોધાયેલી જાતિઓમાંથી પ્રાણી કેટલા, લીલફૂગ દ્વિઅંગી અનાવૃત અનાવૃત બીજધારી કેટલી, શોધાયેલા પ્રાણીઓમાંથી કીટકો કેટલા, ફૂગની સંખ્યા કેને કેની સાથે કેના કરતાં વધારે છે. ઓકે, અને અહીંયા આકૃતિ, પહેલી આકૃતિ અપૃષ્ઠવંશીઓમાં સૌથી વધારે કીટક, એનથી પછી અન્ય પ્રાણી સમૂહ, પછી મૃદુકાય અને પછી સ્તર્કવચી. અહીંયા પૃષ્ઠવંશી, અપૃષ્ઠવંશીઓમાં પહેલાં માછલી, પક્ષીઓ અને સરીસૃપો સરખા, સસ્તન અને ઉભયજીવી સરખા. અહીંયા ફૂગ સૌથી વધારે, એનથી ઓછી આવૃત બીજધારી, એનથી ઓછી લાઇકેન, એનથી ઓછી લીલ, મોસ અને દ્વિઅંગી એક સરખા, અને લાઇકેન સૌથી ઓછી. આદિકોષ કેન્દ્રીય સજીવોને વર્ગીકૃત કરવા માટેનો આપણી પાસે કોઈ એક સ્પેશિયલ એવો ક્રાઇટેરિયા નથી, બરાબર. આપણી જે હાલની વર્ગીકરણ પદ્ધતિ છે, સુકોષ કેન્દ્રીય અને મોટા કદના સજીવોને પ્રોપરલી ક્લાસિફાઈ કરી આપે, પણ નાના કદના સજીવોનું ક્લાસિફિકેશન કેવી રીતે કરવું એ સમજાવી શકતા નથી. હવે જો બાયોકેમિકલ એનાલિસિસ એનું કરવામાં આવે, મોલેક્યુલર લેવલ ઉપર એનું ક્લાસિફિકેશન કરવામાં આવે, તો એની વિવિધતા લાખોમાં પહોંચી જાય છે. અને ઘણી જાતિઓ પાછી એવી છે કે રોગકારક છે, નુકસાનકારક છે, એટલે પ્રયોગશાળામાં એનું સંવર્ધન પણ નથી કરી શકાતું, એટલે એનું ડિટેલ સ્ટડી નથી થતું, એટલે એનું વર્ગીકરણ પણ નથી થતું. પછી આવ્યું ભારતનો કુલ જમીન વિસ્તાર છે, એ વિશ્વના જમીન વિસ્તારનો કેટલા ટકા ભાગ બનાવે છે. પહેલો પ્રશ્ન, ભારતની જે વિવિધતા, કુલ જે વિવિધતાના, વિશ્વની કુલ જે વિવિધતાના કેટલા ટકા છે. બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન થશે, વિશ્વના કેટલા જે વિવિધતા ધરાવતા દેશો પૈકીનો ભારત એક દેશ બને છે. પછી ભારતની અંદર કેટલી વનસ્પતિ ઓળખાયેલી છે, ભારતમાં કેટલા પ્રાણીઓ ઓળખાયેલા છે, રાઈટ. પછી રોબર્ટ મેના મત મુજબ ઓળખાયેલી જાતિઓની સંખ્યા કેટલી છે, કેટલા ટકા છે. હજુ કેટલી વનસ્પતિ શોધવાની બાકી છે અને કેટલા પ્રાણીઓ શોધવાના બાકી છે, રાઈટ. અને પછી છેલ્લે કીધું કે ભાઈ જો શોધ કરવી હશે તો આપણી પાસે પ્રશિક્ષિત થયેલા માણસો જોશે, એ માણસોનો સમય પણ જોશે, રાઈટ ને. અને જો એમાંથી કેટલા આજે જે દરેક સજીવો લુપ્ત થઈ રહ્યા છે, જો તો એવું લાગે કે હજી ઘણી બધી જાતિઓ તેવી પણ હશે કે જેની શોધ થાય પહેલાં એ બિચારી લુપ્ત થઈ ગઈ હશે. ઓકે, સો બસ આજે આપણે આટલી વાત રાખીએ. વધુ માહિતી માટે કાલના લેક્ચરમાં આપણે નેક્સ્ટ પછીના લેક્ચરમાં મળીએ, બરાબર. જો આપણે ભણવાની મજા આવતી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ચેનલ છે હમલ સાતા, અને વધુ માહિતી માટે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ગુડ ડે, ગુડ બાય, એન્ડ હેવ એ નાઇસ ટાઈમ.